गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एकलव्य कॉमर्स में आपनुं स्वागत है। धोरण 12 SPCC आज आप नवु चेप्टर स्टार्ट करवानु छे। विभाग बीजो एटले के SP नु नवु चेप्टर छे, पांचमू कंपनीना संचालकों। अत्यार सुधी आपणे एवुं बधुं जोयुं के भाई कंपनी नवा शेर बहार पाड़े छे, केवी रीते शेर बहार पाड़वानी प्रोसेस होय छे, कई कई रीतो होय छे, केवी रीते भरणा भराय छे, त्यार पछी जे सभ्यो द्वारा शेरनी फेरबदली करवामां आवे छे तो ए फेरबदलीनी प्रोसेस शुं होय छे, केवी रीते शेर जे छे ए बे प्रकारे लई शकाय, एक तो फिजिकल छे अने एक तो डीमेट अकाउंट थी परचेस करी शकाय। तो आ बधी ज वस्तुनो अभ्यास कर्या बाद डिबेन्चर विषय आपणे भणी गया बराबर। त्यार पछी जोयुं के भाई कंपनीना सभ्यो एटले शुं, सभ्यपद कोई व्यक्ति कंपनीनुं केवी रीते मेळवी शके। હવે ફાઇનલી આપણે એ વિશે માહિતી મેળવવાની છે કે ભાઈ કોઈ નવી કંપનીની સ્થાપના થાય બરાબર, તો એનું સંચાલન એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે। આપણને બધા એના ખબર છે કે ભાઈ કંપનીમાં છે એક પર્ટિક્યુલર એટલે કે કોઈ એક ચોક્કસ પ્રકારના વ્યવહાર નથી થતા બરાબર। કંપનીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના વ્યવહારો થતા હોય છે। હવે તમે કોઈ એક પ્રકારનું ઉત્પાદન લઈ લો, કોઈ એક કંપની લઈ લો બરાબર, આપણે બધાની ફેવરિટ બાલાજી કંપની છે બરાબર છે, તો બાલાજી કંપનીમાં વેફર એટલે વેફરનું જ ઉત્પાદન થાય છે, એવું નથી થતું ને। માર્કેટમાં સતત કામ કરવા માટે, પ્રગતિ મેળવવા માટે અથવા તો એનો ટેસ્ટ એટલે કે એની જે પ્રોડક્ટ છે એને જાળવવા માટે, કંપનીના વિકાસ માટે શું કરે છે તો કે નવી નવી પ્રોડક્ટ જે છે એ બહારે પાડ્યા રાખે છે બરાબર। પહેલાં વેફર, તો કે વેફરમાં ઘણા બધા ફ્લેવર નવા નવા બહારે પાડ્યા કે ભાઈ આપણે ફરાળ હોય તો ખારી વેફર લઈ આવીએ, તીખી વેફર લઈ આવીએ, ફુદીનાની વેફર, ક્રીમ એન્ડ અનિયન છે, ત્યાર પછી કુરકુરે બહાર પાડ્યા, મગની દાળ, ચણાની, કેટલી બધી અલગ અલગ વેરાયટી આવે છે બરાબર। એવી જ રીતે હિન્દુસ્તાન યુનિલિવર છે, તો હિન્દુસ્તાન યુનિલિવર જે છે એ એક પોતાની પ્રોડક્ટ બહાર પાડી અથવા તો એક પ્રોડક્ટ બનાવી અને એનું કામ સીમિત નથી રાખતી। સતત કંપનીઓ જે છે પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પગલાં લીધા જ રાખે છે। પણ આ બધું ક્યારે શક્ય બને? કંપનીનો સતત વિકાસ છે, કંપની નવી ઉત્પાદન માર્કેટમાં લાવે, ઉત્પાદન વિશે વિચારવું, ગ્રાહકોના ટેસ્ટ વિશે વિચારવું, ગ્રાહકોના બજેટ વિશે વિચારી અને ઉત્પાદન બનાવવું, તો માર્કેટમાં કઈ પ્રકારની માંગ છે, કેવા પ્રકારના ભાવ ચાલે છે, કેવા ભાવ પ્રમાણે, કેવા ગ્રાહકોના બજેટ પ્રમાણે ગ્રાહક જે છે એ ઉત્પાદન ખરીદી શકશે, તો આ બધી જ વસ્તુ ક્યારે શક્ય બને? તો કે જ્યારે કંપનીનું સંચાલન જે છે એ ઇફેક્ટિવલી થતું હોય ત્યારે, અસરકારક રીતે કંપનીનું સંચાલન થતું હોય ત્યારે। પણ બધાને ખબર છે કે ભાઈ કંપની જે છે એ વ્યવસાયિક રીતે જોઈએ ને તો બહુ વિશાળ સંકુલ છે બરાબર છે। કંપનીમાં ખાલી એક પ્રકારે એક ઉત્પાદન કરીને બેસી ગયા એવું નથી થતું, કંપનીમાં આટલી જ લાખોનું વેચાણ થતું હોય છે, વેપાર થતો હોય છે, પ્રચાર થતા હોય છે, પ્રસાર, ઘણા બધા પ્રકારના અસંખ્ય વ્યવહારો કંપનીમાં થતા હોય, એટલા માટે કંપનીને કીધેલું છે કે કંપની જે છે વ્યવસાયિક રીતે એક વિશાળ સંકુલ ધરાવે છે। આપણે ખાલી ઘરના શાકભાજીના અને દૂધવાળાના કરિયાણાના ને ખાલી એટલા વ્યવહાર કરીએ ને તો આપણે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય, પણ કંપનીમાં શું હોય તો કે કંપનીનો માલિક તો બિચારો એક જ હોય, હવે આવડી મોટી કંપનીને કેવી રીતે હેન્ડલ કરી શકે? એક વ્યક્તિ તો સક્ષમ નથી તે કે વિશાળ કંપનીને સાચવી શકે બરાબર। એટલા માટે શું કરવામાં આવે તો કે એક વ્યક્તિઓના સમૂહની નિમણૂક કરવામાં આવે છે બરાબર છે। એક વ્યક્તિ એટલે કે કંપનીના જે સ્થાપક છે, કંપનીનો જે માલિક છે એ કંપનીને સાચવવા માટે સક્ષમ નથી, શું કામ? એકલું વ્યક્તિ કેટલીક જગ્યાએ પહોંચે બરાબર છે। એટલા માટે શું કરવામાં આવે તો કે વ્યક્તિઓના સમૂહની નિમણૂક કરવામાં આવે છે, જેને ફક્ત કયું કાર્ય કરવાનું હોય છે તો કંપનીને સાચવવાનું, એનું સંચાલન કરવાનું અથવા તો એનું મેનેજમેન્ટ કરવાનું। હવે કંપની જે છે એની સ્થાપના કેવી રીતે થાય, કંપનીનો જન્મ કેવી રીતે થાય છે? તો કે જે કંપની ધારાની, નવો કંપની ધારો જે છે બરાબર, 2013 પછી જો કોઈ કંપનીની સ્થાપના થતી હોય તો સ્વાભાવિક છે એને કઈ જોગવાઈઓનું પાલન કરવાનું હોય? તો કે નવો કંપની ધારો જે છે 2013ની જોગવાઈઓ મુજબ એ જોગવાઈઓનું પાલન કરી અને નવી કંપનીની સ્થાપના થતી હોય છે। તો હવે એ 2013 જે કંપની ધારો છે એના મુજબ શું કહેવાયેલું છે? તો કે કંપની જે છે કૃત્રિમ વ્યક્તિ છે બરાબર। હવે કૃત્રિમ વ્યક્તિ છે બરાબર કે જેમાં જીવ નથી એવું વ્યક્તિ, હવે પોતાની જાતે તો ચાલી શકવાનું છે જ નહીં
बराबर कंपनी जे छे व्यक्ति तो छे पण केवू तो के कृत्रिम पण छताय कंपनी जे छे एनी मेळे चाली शके नही एने चलावा माटे व्यक्ति नी जरूर पड़े छे के जेमा फक्त कंपनी ने स्थापना एटले के कंपनी नो मालिक जे छे ए सक्षम नथी एटला माटे शू करवामां आवे छे तो के व्यक्तिओना समूह नी निमणूक करवामां आवे छे अने व्यक्तिओना समूह ने शू कहेवाय छे तो के संचालको व्यक्तिओना समूह ने कंपनी ना संचालको कहेवामां आवे छे अने संचालकोनु कार्य શું હોય છે તો કે કંપનીને સાચવવાની કંપનીનું સંચાલન કરવાનું પ્લસ કંપનીનું મેનેજમેન્ટ કરવાનું પણ એ કેવી રીતે તો કે કંપનીના માલિક જેવી રીતે ઓર્ડર આપે એવી રીતે બરાબર છે કંપની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે કે ભાઈ કંપનીની જે પ્રકારની વ્યવસ્થા હોય ને એ પ્રકારે માલિકો અને શેરધારકોની સંખ્યા કેવી હોય છે તો કે ખૂબ જ વિશાળ હોય છે તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે હવે જે કંપનીના શેરહોલ્ડર હોય છે કંપનીના માલિકો હોય છે એવું નથી કે ભાઈ પોતાની કંપની સ્થાપી દીધી કંપની બનાવી નાખી બસ એક જગ્યાએ બેસી ગયા એવું નથી હોતું એ સતત શું હોય છે તો કે કાર્યશીલ હોય છે એટલે એ એક દેશેથી બીજા દેશે સ્થળાંતર વારાઘડીએ કરતા હોય છે શું કામે તો કે પોતાની કંપનીને પ્રગતિ કરાવવા માટે એટલા માટે જ કીધેલું છે કે તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે તેઓ એક જગ્યાએ નથી હોતા આખા દેશમાં ફેલાયેલા હોય છે હવે અલગ અલગ દેશમાં ફેલાયેલા હોય તો એ કેવી રીતે કંપનીને સાચવી શકે ન જ સાચવી શકે ને કંપનીનું કદ વિશાળ હોય છે ભાઈ કંપની જેમ મેં કીધું એમ કે ભાઈ વ્યાવસાયિક સ્વરૂપમાં કંપની કેવી હોય છે તો કે વિશાળ સંકુલ શું કામે વિશાળ સંકુલ ધરાવે છે તો કે કંપનીમાં ખાલી એક જ પ્રકારના વ્યવહાર નથી હોતા કંપનીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના વ્યવહારો હોય છે કે ભાઈ કંપનીનું ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદન વ્યવસ્થિત થાય છે કે નહીં એ ઉત્પાદનનું માર્કેટિંગ કેટલું છે માર્કેટમાં એ ઉત્પાદનની ડિમાન્ડ કેટલી છે માંગ કેટલી છે કયા ભાવ પ્રમાણે કયું ઉત્પાદન વેચશું તો માર્કેટમાં ગ્રાહકો બનશે ગ્રાહકો કેવી રીતે ગ્રાહકોનો ટેસ્ટ શું છે ગ્રાહકોની માંગ શું છે એ પ્રમાણે ઉત્પાદન તો આવા બધા ઘણા અલગ અલગ પ્રકારના વ્યવહારો કંપનીમાં સમાયેલા હોય છે એટલા માટે જ ત્યાં કીધેલું છે કે કંપનીનું કદ કેવું હોય છે તો કે વિશાળ હોય છે વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈના કારણે વિશિષ્ટ સંચાલકીય કુનેહની જરૂરિયાત ઊભી થાય છે કે ભાઈ અત્યારે વર્તમાન સમયમાં તમે જોઈ જ શકો છો કે ભાઈ પહેલાં કંપનીઓ જૂનો ટાઈમ હતો બરાબર છે તો કંપનીઓ કેટલી હતી તો કે બહુ લિમિટેડ કંપનીઓ હતી પણ જેમ જેમ પરિવર્તન આવતું ગયું જેમ જેમ એરા ચેન્જ થતો ગયો જમાનો બદલાતો ગયો એમ એમ શું થયું તો કે નવી નવી કંપનીઓનું સર્જન થતું ગયું જેમ કંપનીઓ વધતી ગઈ એમ હરીફાઈ કેવી થઈ ગઈ તો કે હરીફાઈ પણ વધતી ગઈ છે બરાબર છે એક કંપની બીજી કંપનીથી સતત પ્રગતિ કરવા માગતી હોય છે અને બીજી કંપનીથી સારી પ્રોડક્ટ વેચવા માગતી હોય સારા ભાવે બધા માર્કેટના ગ્રાહકો કલેક્ટ કરવા માગતી હોય છે તો જેમ એરા બદલાતો જાય છે એમ હરીફાઈ જે છે એ ટફ થતી જાય છે તો એટલા માટે જ કીધેલું છે કે વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન બરાબર આંતરરાષ્ટ્રીય જે ધારાધોરણો છે એનું પણ પાલન કંપનીએ કરવું પડે છે કંપની ધારાની જોગવાઈઓનું પાલન તો કરવાનું જ હોય છે એના અનુસાર કાર્ય તો કરવાનું જ હોય છે પણ આંતરરાષ્ટ્રીય જે ધારાધોરણો આપેલા હોય છે એનું પણ પાલન કરવાનું હોય છે પ્લસ ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન હવે તમે જ છો કોઈ દુકાનદાર પાસેથી અથવા તો કોઈ કંપનીની પ્રોડક્ટ તમે ખરીદો અને એ પ્રોડક્ટ બહુ બકવાસ નીકળે અથવા તો એનું ક્વોલિટી સારી ન હોય તો તમે શું કરો બીજી વાર એની પાસે એ વસ્તુ લેવા જાઓ અથવા તો એ પ્રોડક્ટ બીજી વાર ખરીદો ન ખરીદો શું કામે કેમકે એમાં ખાલી પૈસા વેડફાય છે તો ગ્રાહકને શું હોય તો કે જેવી રીતે ગ્રાહક પૈસા ખર્ચે છે એ પ્રમાણે એને પ્રોડક્ટની ક્વોલિટી એટલે કે જે ગુણવત્તા છે વસ્તુઓની એ પણ સારી જોઈએ છે તો કંપનીએ એ બાબતે પણ બહુ સજાગ રહેવાનું હોય છે એટલા માટે જ કીધેલું છે કે ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કે ભાઈ કંપનીએ ખાલી ઉત્પાદન જ કરે રાખવાનું એવું નથી હોતું પણ કેવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય તો કે ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય છે જો કંપની ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરશે તો જ તે કંપની માર્કેટમાં ટકી રહેશે એના જે કોમ્પિટિટર્સ છે એના હરીફાઈઓ જો એની એની હરીફાઈમાં જે બીજી કંપનીઓ છે એની સામે પણ ટકી રહેશે
એવું ક્યારે થાય કે ભાઈ કંપની જ્યારે ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે તો અને તો જ તેની પ્રોડક્ટ જે છે એ એનો ગ્રાહક વર્ગ બંધાય છે, કે અમુક વ્યક્તિઓ જે છે એ અમુક કંપનીની વસ્તુઓ જ ખરીદતા હોય. શું કામ? કેમ કે એ કંપની ઉપર એને ટ્રસ્ટ બેસી ગયો હોય, પ્લસ કે એ જે વસ્તુઓ અથવા તો એ ઉત્પાદન પરચેસ કરે છે એમાં એને ગુણવત્તા સારી લાગી હોય. ફોર એક્ઝામ્પલ કોલગેટ છે, ઘણા વર્ષોથી આવે છે અને લોકો શું એક છાપ બેસી ગઈ છે કે ભાઈ સવારે ઉઠતા કોઈ ટૂથબ્રશ નથી ટૂથપેસ્ટ નથી માગતું, શું માગે? તો કે કોલગેટ કરી, કોલગેટ આપો ને. બરાબર, પછી લે ભલે બીજી ઘણી બ્રાન્ડની, પણ નામ કોલગેટ શું થયું? તો કે એ માઇન્ડમાં છપાઈ ગયું. તો એ શું થયું? તો કે કંપનીએ જ્યારે ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કર્યું અને એના લીધે એનો શું થઈ ગયું? તો કે એનો ગ્રાહક વર્ગ બંધાઈ ગયો, ગ્રાહકના માઇન્ડ ઉપર ઊંડી અસર થઈ ગઈ એ પ્રોડક્ટની, વસ્તુની. એટલા માટે બરાબર છે. તો ફક્ત કંપની એવું ન હોય કે ખાલી ઉત્પાદન કરી નાખે, ઉત્પાદનના ઢગલા કરી નાખે ને એની પાસે ગ્રાહક જ ન હોય તો શું કરવાનું ઉત્પાદનનું? કાંઈ ન થાય, કંપની છેવટે બંધ કરવી પડે અને ખોટ જાય અલગ. એટલા માટે કંપનીએ શું કરવાનું હોય છે? તો કે સતત ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈના કારણે, કે ભાઈ અત્યારે જેમ જેમ એજ આગળ વધતી જશે, હજી ભવિષ્યમાં ઘણી બધી કંપનીઓનું સર્જન થશે તો ભવિષ્યમાં પણ એટલી ટફ કોમ્પિટિશન થશે. તો હવે એ કોમ્પિટિશનને પાર પાડવા માટે, એને ફેસ કરવા માટે, માર્કેટમાં સતત ટકી રહેવા માટે અને માર્કેટના જે ઓબ્સ્ટિકલ્સ એટલે કે માર્કેટની જે હરીફાઈઓ છે અથવા તો એના પ્રોબ્લેમ્સ છે એને વ્યવસ્થિત રીતે એ પડકારોને પછાડવા માટે શું કરવાનું હોય છે? તો કે સંચાલકીય કુનેહની જરૂરિયાત ઊભી થાય છે કે ભાઈ એ આ બધી જ વસ્તુઓને સાચવવા માટે શું કરવાનું હોય છે? તો કે વિશિષ્ટ પ્રકારના સંચાલકીય કુનેહની જરૂરિયાત ઊભી થાય છે. કે ભાઈ ખાલી આમનામ સંચાલન કરવા માટે સંચાલન નથી કરવું, પણ જે હરીફાઈ છે એને પછાડવા માટે કુનેહની જરૂરિયાત ઊભી થાય છે. પણ કેવા? તો કે સંચાલકીય, કે જે વ્યક્તિઓ એવા વ્યક્તિઓ કે જેની પાસે ટેલેન્ટ હોય સારું સંચાલન કરવાની, સારું મેનેજમેન્ટ કરવાની, એવા વ્યક્તિઓની, એવા મેનેજમેન્ટ અથવા તો એવા સંચાલનની જરૂરિયાત ઊભી થાય છે. કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી. કે ભાઈ કંપનીના માલિકો હોય છે એની પાસે ઘણા બધા કામ હોય છે, એટલે વારાઘડીએ દેશની બહાર અથવા તો બીજા ગામે આવી રીતે હરતા ફરતા હોય છે. તો પ્રત્યક્ષ રીતે એટલે કે કંપનીમાં જ રહીને કંપનીનું સંચાલન માલિકો માટે શક્ય બનતું નથી. બરાબર, શું કામ? કેમ કે કંપનીના માલિકો હોય છે અને સતત કંપનીના પ્રચાર અને પ્રસાર માટે કંપનીથી બહાર રહેવું પડતું હોય છે. તો કંપનીના માલિક પ્રત્યક્ષ એટલે કે એ વ્યક્તિગત રીતે કંપનીએ ડેઈલી આવી, રોજે રોજ આવી અને કંપની ઉપર ધ્યાન આપી શકતા નથી. બરાબર, એટલા માટે જ અહીંયા કીધેલું છે કે કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે એટલે કે વ્યક્તિગત રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી. તો હવે શું કરવાનું? આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવે છે. કે ભાઈ માલિકો દ્વારા પ્રત્યક્ષ રીતે કંપનીનું સંચાલન શક્ય બનતું નથી તો એના કારણે શું કરવામાં આવે છે? તો કે કંપનીનો વહીવટ કરવા કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે પ્રતિનિધિઓ અથવા તો સંચાલકોના સમૂહની નિયુક્ત અથવા તો નિમણૂક કરવામાં આવે છે. કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ દ્વારા થાય છે. બરાબર છે કે ભાઈ આ કંપનીનું સંચાલન કરવા માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક નથી કરવામાં આવતી. કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે પ્રતિનિધિઓ અથવા તો જે સંચાલકો હોય છે એના સમૂહની નિમણૂક કરવામાં આવે છે. અને આ જે સંચાલકોનો સમૂહ છે અથવા તો પ્રતિનિધિઓનો સમૂહ છે એના દ્વારા જ તે કંપનીનું કામકાજ જોવામાં આવે છે, સંભાળવામાં આવે છે, કે જેને આપણે સંચાલન કહીએ છીએ, જેને સંચાલક મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જે આપણે પ્રતિનિધિઓના સમૂહને નિમણૂક કરેલી છે, બરાબર છે, એની નિયુક્ત કરેલા છે એ પ્રતિનિધિના સમૂહને બીજા કયા નામે ઓળખાય છે? તો કે સંચાલક મંડળ, કે જેના દ્વારા કંપનીનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ થાય છે, જેને સંચાલક મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજાઈ જવી જોઈએ. કે ભાઈ જ્યારે કંપની અસ્તિત્વમાં આવી જાય, બરાબર, કંપનીનો જન્મ થઈ જાય, કંપની અસ્તિત્વમાં આવી જાય, પ્લસ કંપનીની નોંધણી થઈ જાય, ત્યારબાદ શું કરવાનું હોય? તો કે 30 દિવસમાં કંપનીની સ્થાપના થઈ જાય અથવા તો કંપની અસ્તિત્વમાં આવી જાય ત્યારબાદ 30 જ દિવસમાં
કંપનીના સંચાલકોની નિમણૂક પણ થઈ જવી જોઈએ અને એની પ્રથમ સભા પણ ભરાઈ જવી જોઈએ. આ જે દિવસો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. આ ચેપ્ટરમાં તમારે આવું ઘણું બધું આવશે, દિવસો તમારે યાદ રાખવાના રહેશે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને એક વાક્યમાં પણ પૂછાઈ શકે અને MCQમાં પણ પૂછાઈ શકે, બરાબર. હજી એકવાર જોઈ લઈએ કે ભાઈ કંપની જ્યારે અસ્તિત્વમાં આવી જાય તો કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ ફક્ત 30 જ દિવસમાં જે સંચાલક મંડળ છે અથવા તો સભ્યો છે, સંચાલક મંડળના સભ્યો, એની નિમણૂક પણ થઈ જવી જોઈએ અને પ્લસ બીજું શું થઈ જવું જોઈએ, તો કે પ્રથમ સભા પણ યોજાઈ જવી જોઈએ. કેટલા દિવસમાં? તો કે કંપનીની સ્થાપના થયા ને 30 દિવસમાં સભા જે છે, પ્રથમ સભા સંચાલક મંડળની યોજાઈ જવી જોઈએ. ત્યાર પછી શું છે? તો કે દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજાવી જોઈએ. કે ભાઈ દરેક વર્ષ, એટલે કે કંપની જ્યાં સુધી અસ્તિત્વમાં, એટલે કે ટકી રહેવાની હોય માર્કેટમાં, એના દરેક વર્ષમાં કેટલી સભાઓ થઈ જવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 4 સભા જે છે એ યોજાઈ જવી જોઈએ. હવે આ જે 4 સભા જે છે એ કોના દ્વારા યોજવામાં આવવી જોઈએ? તો કે સંચાલક મંડળ દ્વારા 4 સભા જે છે એ યોજવામાં આવવી જોઈએ. પણ આ જે મિટિંગ જે છે એ કેટલી થવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 4. કેટલામાં? તો કે દરેક વર્ષમાં બોર્ડની, બોર્ડ એટલે કોણ? તો કે સંચાલક મંડળ જે હોય એને બોર્ડ કહેવાય, બરાબર છે. બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજાઈ જવી જોઈએ. તો આ ડે જે છે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. મોસ્ટ IMP છે તમારે, કે બુકમાં આવીએ તો તમારા જે ચોપડો છે, બરાબર છે, એમાં હાઇલાઇટ કરવું હોય તો કરી શકો અથવા તો મેન્શન કરી શકો. પણ આ જે દિવસો છે એ તમારે ખાસ યાદ રાખવાના, શોર્ટ ફોર્મમાં પૂછાઈ જ શકે, બરાબર. એક વાક્યના સવાલો છે અથવા તો MCQ છે એમાં પૂછાઈ શકે. આટલી નાની માહિતી સાથે આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.